સંભવિત પેટા ચૂંટણી આજે સામે આવીને એની તારીખો આજે ઇલેક્શન કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે, પરંતુ આ નજીકના ભવિષ્યમાં આવશે એવું જાણતા હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તૈયારી કરી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહભેર આ તૈયારીમાં ઘણા સમયથી લાગેલા છે. એમણે એમની તૈયારી પણ પૂરી કરી છે અને આજે એટલા માટે ખુશ છે કે દિવાળી પહેલાં પ્રચાર પણ પૂરો થઈ જશે, મતદાન પણ થઈ જશે, રિઝલ્ટ પણ આવી જશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બધી સીટ જીતીને આ દિવાળી મનાવી શકશે એ પ્રકારનો આ જે વાતાવરણ સમય નક્કી થયો છે એના કારણે ખૂબ ખુશ છે. સર, આ 8 બેઠક જીતવા માટે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવશે? રણનીતિ એ ભારતીય જનતા પાર્ટીએ પહેલાથી નક્કી કરી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઉત્સાહ પેટા ઇલેક્શન જીતવામાં એની જે માહેર જે છે કાર્યકર્તાઓ તે અને સાથે સાથે જે કોંગ્રેસ દ્વારા જે હતોત્સાહ છે, કોંગ્રેસના સિટિંગ ધારાસભ્યોએ પોતાના પાર્ટીમાંથી વિશ્વાસ ગુમાવીને જેમણે રાજીનામું આપ્યું છે એના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ખૂબ હતોત્સાહ છે. તેવા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં છે અને આ ઇલેક્શન જીતવા માટે એ બિલકુલ કમર કસીને બેઠે છે. સર, વર્ચ્યુઅલ પ્રચાર ગભરાડા અને ડાંગની બેઠક છે એના ઉપર એક તરફી વિજય થવાની દાવો કરી રહ્યું છે, કેટલો દાવો એમનો સાચો? ગયા ઇલેક્શનમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લગભગ ફક્ત 170 મતે જ હાર્યા હતા. એ નિશ્ચિત છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કપરાડામાં અને ડાંગમાં પણ લગભગ 674 જેટલા જે મતે હાર્યા હતા એ બંને સીટ અને બાકીની 6 સીટ પણ સહજતાથી ભારતીય જનતા પાર્ટી જીતશે. સર, વર્ચ્યુઅલ પ્રચાર કેવી રીતે કરવામાં આવશે? ઇલેક્શન કમિશનર દ્વારા પહેલાંથી જ આ ચૂંટણી લડવા માટેની આચારસંહિતા નક્કી કરવામાં આવી છે. એમાં વર્ચ્યુઅલ પ્રચાર જ કરવાનો છે. 5થી વધુ લોકો એકસાથે કોઈ જગ્યાએ જઈ શકે નહીં એ પ્રકારની જે બધા નિયમો જે એમણે બનાવ્યા છે એનો ચુસ્તપણે પાલન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરશે અને એનો કોઈ પણ જગ્યાએ ભંગ ન થાય એના કારણે કોઈ લોકોને અગવડ ન પડે એની પણ કાળજી રાખશે અને પ્રચાર કરશે. સર, જે પ્રચારની જે છે એ વર્ચ્યુઅલ મીટિંગો થશે, કઈ રીતે 1000થી વધુ લોકોને ભેગા નહીં થવા ઉપર કઈ રીતની વ્યૂહરચના રહેશે, કઈ રીતે પ્રચાર પ્રસાર હશે? વર્ચ્યુઅલ મીટિંગમાં કોઈ એની મર્યાદા હોતી નથી અને વર્ચ્યુઅલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી લોકોનો સંપર્ક કરશે અને નિયમોનું પાલન કરશે. સર, જે ઉમેદવારો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તેઓને તક આપવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ આ નિર્ણય કરતી હોય છે. એની પાસે બધાના સર્વેના રિપોર્ટ આવશે, એના આધારે કાર્યકર્તાઓનો જે મન જાણીને જે રિપોર્ટ કરવામાં આવશે, જે નિરીક્ષકો જશે એ બધાનું મન ઢૂંઢીને આવશે, એના આધારે પાર્લામેન્ટરી બોર્ડ ફાઇનલી નિર્ણય કરશે, તેમને આ ટિકિટ મળશે અને એ ઇલેક્શન લડશે. 8 બેઠકોમાં કેટલી બેઠક ભાજપ જીતશે? 8-8 બેઠક ભારતીય જનતા પાર્ટી 100% જીતશે. કોંગ્રેસ જણાવી રહ્યું છે કે તેમની આ બેઠકો છે પરંપરા તેઓ જાળવી રાખવામાં સફળ રહેશે. પરંપરા ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે કેમ કે પેટા ઇલેક્શન જીતવા માટે એ માહેર છે અને કોંગ્રેસનો આવી કોઈ પરંપરા હવે રહી નથી, એ પરંપરા બધો ભૂતકાળ થઈ ગયો છે. સર, કોરોનાની મહામારીમાં આ વખતે પ્રચાર નહીં કરી શકશે તો લોકો સુધી કઈ રીતે પહોંચવામાં આવશે? ઇલેક્શન કમિશનર દ્વારા જે નિયમો બનાવ્યા છે એ રીતે વર્ચ્યુઅલ મીટિંગ કરીને કે ઘરમાં 5-5 થી વધુ લોકો જઈ નહીં શકે એ રીતે ગ્રુપ બનાવીને અથવા તો એનાથી પણ નાનો ગ્રુપ બનાવીને લોકોને સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રચાર કરશે. ડામની બેઠક એવી છે, ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપ, આ વખતે કઈ રીતે કબજો જાળવવા માટે પ્રયાસ? આ વખતે ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ દરેક બૂથમાં એ વિજય મેળવશે.